બનાવેલ ટોલ ટેક્સથી ઉત્તરથી પૂર્વ તરફ જતો વર્ષો જૂનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોવાથી કંપનીના ખર્ચે પુનઃ ચાલુ કરી આપવા માટે બરડુ ગામના ગ્રામજનોએ થરાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે ટોલ ટેક્સ બનાવવા ઉત્તરથી પૂર્વ તરફ જતો વર્ષો જૂનો રસ્તો કંપનીએ બંધ કરી દીધો હોવાથી ત્યાંથી જવા માટે તળાવની અંદર બાવડી ઝાડીઓમાંથી પસાર થઈને જવું પડે છે. ત્યાં દૂધ ભરાવવા આવવા જવામાં ખૂબ જ તકલીફો વેઠવી પડી રહી છે. જો કે બાવળોની ઝાડીમાંથી પસાર થવામાં બહેન દીકરીઓને ભય પણ રહે છે, જેથી બંધ કરાયેલા રસ્તામાં જે ખોદકામ કર્યું છે તેનું સમતળ કરી કોઈ પરેશાની ન ભોગવવી પડે તો કંપનીના ખર્ચે રસ્તો ચાલુ કરવામાં આવે તેવી બરડુના ગ્રામજનોએ થરાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવી રોષ ઠાલવ્યો હતો. રોજ પ્રાંત ઓફિસમાં બોરડુ ટોલ નાકાથી જે ખેતરનો રસ્તો હતો એ MKC કંપની નામની કંપની છે એ બંધ કરેલ છે. વારંવાર એમને અમે કહેવા જતાં એમણે તોછડું વર્ચન અમારી સાથે કરેલ છે. અમારે ત્યાં ખૂબ જ અવગણતા પડે છે. એના માટે અમે આજે પ્રાંત કલેક્ટર ઓફિસમાં આવી અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. રસ્તો ટોલ નાકાથી બાજુમાં નીકળે છે કે રસ્તો જૂનો વર્ષોથી છે અને ત્યાં નીકળવા માટે અમારે બંધ કરી દેવામાં આવ્યો છે ટોલ નાકાવાળાએ. તો હવે એ રસ્તે અમારે નીકળવું છે તો બંધ કરી રાખ્યો છે. તો અમે ત્યાં વરસાદને લીધે હવે અટવાઈ જવાની તકલીફ છે. એના લીધે અમે જો અમારો રસ્તો ચાલુ જૂનો નહીં કરી આપે તો એ જગ્યાએ અમે ભૂખ હડતાલ ઉપર બેસી રહીશું. જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી.